હલો કેમ છો બાળકો સ્મૃતિ વિદ્યાભવન તરફથી હું તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચની અંદર ડ્રોઈંગનો સબ્જેક્ટ જોઈશું તેમાં જોઈએ કે આપણે ચિત્ર કીધેલું છે કે ચિત્ર અલંકૃત આકારો ઓકે હવે આની અંદર નીચેની પહેલાં સૂચનામાં છું કે ઉપર અલંકૃત આકારોની રચનાઓ દર્શાવી છે તેમાં ફૂલ પાન પ્રાણી અને પક્ષીના આકારો અલંકૃત કરી દર્શાવ્યા છે અલંકૃત આકારોનું પુનરા પૂર્ણાંકન કરતાં અહીં શીખીશું પૂર્ણાંકન કરવા માટે ટ્રેસિંગ કરતાં તમારા ચિત્ર શિક્ષક પાસેથી શીખવું આકારોને પુનરાવર્તિત કરી ભાર ચિત્રની રચના થઈ શકે છે અહીં ત્રણ આકારોના રંગ પૂર્યા છે બીજા ત્રણ આકારો તૂટક રેખામાં છે જે તમારે પૂર્ણ કરવાના છે વચના ત્રણ આકારોમાં તમારે રંગ પૂરવાના છે રંગ પૂરવા જળ રંગો અને પોસ્ટર કલરનો ઉપયોગ કરો આ સમગ્ર ચિત્રનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરો તો હવે તમને જે બાજુના ખાનામાં આપેલું છે ઓકે તો એ બાજુના પેજ ઉપર તમારે એવું કરવાનું છે કે તમને બોક્સ તૈયાર આપેલા છે તો એની અંદર બોક્સની અંદર તમારે આ ત્રણ કે આ કોઈ પણમાંથી એક બે ત્રણ અથવા જે બાજુના આકારો આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ નવ જેમ કે તમે કોઈ પણ એક મૂળ દોરી શકો છો એક ફૂલ દોરી શકો છો હાથી દોરી શકો છો એવી રીતે તમારે આકારો દોરવાના રહેશે હવે જોઈએ કે એ આકારો કેવી રીતે દોરવાના છે ઓકે તો તેના માટે તમને એક ચોરસ આપેલું છે તો હવે ચોરસની અંદર જેમ કે આપણે કોઈ મોરનું આ ચિત મોરનું ચિત્ર દોરશું આર્યું તો આ મૂળનું ચિત્ર દોરશું તો આવો જ મોર એક આ બાજુ ઓકે તો જેમ સેમ આવો મોર હોય સેમ ટુ સેમ એની આ બાજુની સાઈડ એવો જ મોર દોરવાનો રહેશે ઓકે જેમ કે હું એક માછલીનું ચિત્ર લઉં કે પતંગિયાનું ચિત્ર હજુ આ સાઈડનું પતંગિયાનું ચિત્ર છે બટરફ્લાયનું એ ચિત્ર કેવી રીતે આપેલું છે જેમ કે એક સાઈડ વચ્ચેથી બે ભાગ કરશો તો એક સાઈડ સેમ છે અને એવી ને એવી બીજી સાઈડ પણ સેમ જ રહેશે ઓકે તો એવી જ રીતે તમારે જે ચોરસ આપેલું છે બાજુમાં તો તેની અંદર કોઈ પણ એક સાઈડનું વચ્ચેનું બે સરખા ભાગ કરવાના છે જે આ વચ્ચેની લીટી હશે એ તમારે આછી દોરવાની રહેશે ઓકે હવે એની બાજુ જો તમે આ બાજુ હાથી દોર્યો અને એની સૂંઠ આ બાજુ આવે તો આ બાજુની સાઈડ જે હાથી દોરશો તો એની સૂટ તમારે આ બાજુની સાઈડ રાખવી પડશે એવી રીતે જેવી રીતે માછલી કેવી આપેલી છે અહીંયા તો માછલીનું મોઢું આ બાજુ છે તો આ બાજુની સાઈડની માછલીનું મોઢું પણ આ બાજુની સાઈડ છે એટલે આપણે કેવું પાણીની અંદર કે કોઈ મિરરની અંદર જેમ અરીસો હોય તેની અંદર કેવું પ્રતિબિંબ પડે એવી રીતે તમારે દોરવાનું રહેશે તો તમારે જેટલા પણ ચોરસ ઉપર આપેલા છે એટલા ચોરસ તમારે કોઈ પણ આકાર આ નવો આકારમાંથી કોઈ પણ આકાર દોરવાનો રહેશે પણ કેટલી વાર થવા જોઈએ બે વાર થવા જોઈએ જેમ કે માછલી બે વાર છે તો આપણે હાથી દોરીએ તો હાથી પણ બે વાર થવા જોઈએ આ ઉપર જેમ કેવા આપેલા છે એવી રીતે તમારે દોરવાના રહેશે જો તમે આ દોરો આ પહેલો મોર ફર્સ્ટ નંબરનો જે મોર છે એ દોરશો તો તમારે સેમ ટુ સેમ એ જ દોરવાનું રહેશે જેવો આકાર આ બાજુનો હોય એવો જ આકાર આ બાજુની સાઈડ દોરવાનો રહેશે ઓકે આ પણ સેમ છે આ પણ તમે સેમ કરી શકો છો આ પણ સેમ કરી શકો છો ને આ પણ સેમ કરી શકો પણ આ જે ત્રણ આકારો છે હાથી અને બે મોર એ ત્રણની અંદર તમે તમારી રીતે એટલે આ બાજુની સાઈડ જો હાથી દોરો તો આ બાજુની સાઈડ હાથી દોરવાનો જો આ બાજુની અંદર મોઢ દોરો તો આ બાજુમાં મોઢ દોરવાનો વચ્ચે બે પાટ પાડી દેવાના ચોરસની અંદર કેવી રીતે કરવાનું રહેશે હવે જે નીચેની લાઈન છે તમને કોરા પેજમાં તો એ નીચેની લાઈનમાં તમારે કોઈ પણ વચ્ચે એક આખી ત્રણ ભાગ પાડી દેવાના અને એમાં આ ત્રણમાંથી કોઈ પણ એક બરાબર આ ત્રણમાંથી કોઈ પણ એક દોરવાનું રહેશે જો તમે માછલીવાળું દોરો તો એક બે અને ત્રણ એવી રીતે ત્રણ માછલીવાળા દોરવાના રહેશે એક કલર પૂરેલું એક કલર વગર અને એક ટૂટક વાળું ઓકે ધન થેન્ક યુ હવે આપણે આગળનું જોઈશું તો આગળના ચિત્રમાં છે કે પદાર્થ ચિત્ર તો પદાર્થ ચિત્રની અંદર આપણે શું કરવાનું છે અહીંયા જે ચિત્ર આપણને આપેલું છે ટપ પછી રંગની બોટલ બ્રશ પેન્સિલ એન્ડ રબર આ ચારે ચાર જેટલી પણ વસ્તુઓ છે સેમ ટુ સેમ પહેલાં આવી તમારે અહીંયા સાઈડમાં દોરવાની રહેશે બાજુના ખાલી ફેઝમાં હવે જે ખાલી જગ્યામાં તમે આ બધી જ વસ્તુઓ દોરી દેશો વસ્તુઓ મોટી દોરવાની છે નાની વસ્તુ કોઈ જ દોરે નહીં ચિત્ર જેટલા મોટા હશે એટલું જ તમને સારું લાગશે પછી આ બધી જ વસ્તુઓ દોરીને એ વસ્તુની અંદર આપણે પેન્સિલથી શેડિંગ કરવાનું છે ઓકે પેન્સિલ થોડી ત્રાસી રાખવાની અને પછી એને શેડ આપવાનો છે એવી રીતે જેવી પણ આકારમાં શેડ છે એવા જ આકારમાં આપણે શેડ આપવાનો રહેશે જે બાજુ ડાર્ક છે એ બાજુ ડાર્ક રહેવાનું આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તો એનું પ્રતિબિંબ પડતું હોય તો એક બાજુ ડાર્ક લાગે અને જે અજવાળું એ બાજુ ડાર્ક લાગે અને અંધારો એ બાજુ થોડું આછું ડાર્ક લાગે તો જે બાજુ વધારે ડાર્ક લાગતું હોય એમાં એ બાજુ વધારે થોડી પેન્સિલનું શેડ આપવાનો જે બાજુ ઓછું હોય ત્યાં ઓછું શેડ આપવાનો ઓકે તો આવી રીતે તમારે એક પદાર્થ ચિત્ર અને બીજું છે ભાત ચિત્ર કમ્પ્લીટ કરવાનું રહેશે Okay, thank you.